લોકલ ક્રાઇમ બ્રાન્ચ અલંગ તથા ટ્રાફિક શાખા પોલીસ ટીમે ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત રૂપિયા 6,27,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ભાવનગર એલસીબી સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને પકડવાના તથા પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ધારડી ગામે આવતા પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ બુકેરાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટાટા ટેમ્પો જેમાં નીચેના ભાગે બનાવેલ ખાનામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખીને બે ઇસમો ભાવનગર મહુવા રોડ ઉપરથી મહુવા તરફ જવાના છે. તે હકીકતના આધારે એલસીબી તથા અલંગ પોલીસ સ્ટેશન તથા ભાવનગર ટ્રાફિક શાખાના સ્ટાફના માણસોએ સંયુક્ત રીતે ભાવનગર મહુવા રોડ ઉપર વાહન ચેકિંગ કરતા તે સમય દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળા ટેમ્પો આવતા તેને રોકી તેમાં જોતા ટેમ્પો ચાલક અબ્બાસભાઈ આદમભાઈ નાયા તથા તેની સાથે બેસેલ ફરીદભાઈ રખાભાઈ ઉનરજામ તેમજ આ બંને સોમનાથવાળા મળી આવેલ તેમજ તેઓના ટેમ્પાની ઝડપી તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલ ખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની કંપની સીલ પેક ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 413 જેની કિંમત 1,23,900 ટેમ્પોની કિંમત 5,00,000 તથા તે બંનેની અંગ ઝડપીમાંથી મળી આવેલ મોબાઈલ 3 જેની કિંમત 4,000 કુલ મળીને 6,27,900 મુદ્દામાલ કબજે કરીને આ અંગે બંને વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, ભાવનગર.